ભારતીય મૂળના જેવાઈ પિલ્લાઈને સિંગાપોરના કાર્યવાહક રાષ્ટ્રપતિ પદનો ભાર સોંપવામાં આવ્યો છે. આ મહિનાના અંતમાં નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે ત્યાં સુધી પિલ્લાઈને સિંગાપોરના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પિલ્લાઈને ટોની ટાન કેંગની જગ્યાએ કાર્યવાહક પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્યુરોક્રેટ જેવાઈ પિલ્લાઈ શુક્રવારે સિંગાપોરના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. સિંગાપુરના નવા રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ સુધી પિલ્લાઈ કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ તરીકેની કાર્યવાહી નિભાવશે. 83 વર્ષીય પિલ્લાઈએ ટોચ ટાન કેંગ યામનું સ્થાન લીધું છે. ટોની ટાન કેંગ યામની સિંગાપુરના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની 6 વર્ષની ટર્મ ગુરુવારે પૂરી થઈ છે. કાઉન્સિલ ઓફ પ્રેસિડેન્શિયલ એડવાઇઝર્સ પિલ્લાઈ ચેરમેન છે. સિંગાપુરના રાષ્ટ્રપ્રમુખનું પદ ખાલી પડે ત્યારે તેની જવાબદારી નવા રાષ્ટ્રપ્રમુખની નિમણૂકની પ્રક્રિયા સુધીમાં સીપીએના ચેરમેન અથવા તો પાર્લામેન્ટના સ્પીકરને આપવામાં આવે છે. પિલ્લાઈને ભૂતકાળમાં પણ ઘણી વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. સિંગાપુરના રાષ્ટ્રપ્રમુખના વિદેશ પ્રવાસ દરમિયાન તેમને કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. પિલ્લાઈએ 60 વર્ષથી વધુ વખત સિંગાપુરના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ તરીકેની જવાબદારી અદા કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.